નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા અને સમાચારમાં હવે સૌથી પ્રથમ વાત માંડલમાં અંધાપા કાંડની. અમદાવાદના માંડલમાં અંધાપા કાંડમાં દર્દીઓની સંખ્યા વધી છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓમાં આડઅસર જોવા મળી હતી. આડઅસરને કારણે 25થી વધુ લોકોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ એક્સપર્ટ ડોક્ટરોની ટીમે સ્ક્રીનિંગ કર્યું હતું. માંડલ હોસ્પિટલનું ઓપરેશન થિયેટર બંધ કરવામાં આવ્યું છે. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદના હોવાનું સામે આવ્યું. દર્દીઓને આંખે ન દેખાતું હોવાની ફરિયાદ હતી, જ્યારે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમે તપાસની શરૂઆત કરી. છેલ્લા એક મહિનામાં કરેલા ઓપરેશનના દર્દીઓની હવે તપાસ કરવામાં આવશે. 25થી વધુ લોકોને તો સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માંડલ હોસ્પિટલનું જે ઓપરેશન થિયેટર હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. માંડલ અંધાપા કાંડમાં હવે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થઈ હતી અને 25થી વધુ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારણ કે આંખે ઓછું દેખાવાની, ન દેખાવાની દર્દીઓમાં ફરિયાદ ઉઠી હતી. આ સમગ્ર મામલે હાલ અત્યારે તપાસ પણ કરવામાં આવી રહી છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમે તપાસ શરૂ કરી છે. છેલ્લા એક મહિનામાં કરેલા ઓપરેશન જેટલા દર્દીઓના થયા હતા તે તમામ દર્દીઓની હાલ અત્યારે તપાસ કરવામાં આવશે. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદના હતા. દર્દીઓને આંખે ન દેખાતું હોવાની ફરિયાદ ઉઠી હતી અને આ સમગ્ર મામલે હાલ અત્યારે તપાસનો ધમધમાટ પણ ચાલુ છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમે સ્ક્રીનિંગ પણ કર્યું હતું. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓ જે હતા તેઓને ન દેખાવાની ફરિયાદ ઉઠી હતી અથવા તો ઓછું દેખાવાની ફરિયાદ ઉઠી હતી અને આ અંધાપા કાર્ડમાં હવે ધીરે ધીરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો આ સમગ્ર મામલે એક્સપર્ટ ડોક્ટરોની ટીમે પણ સ્ક્રીનિંગ કર્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પણ આપણી સાથે જોડાયા છે. વિભુ પાસેથી વધુ માહિતી લઈશું. જી વિભુ, દર્દીઓની સંખ્યા વધી રહી છે. 25 જેટલા દર્દીઓ ત્યાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ અત્યારે શું વધારે માહિતી? પૃથા, જે માંડલની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દર્દીઓની ફરિયાદ હતી કે તેને ઝાખું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ જે દર્દીઓ હતા તેને એક પછી એક મંજુશ્રી હોસ્પિટલમાં, આંખની જે હોસ્પિટલ છે તેમાં દર્દીઓને લાવવામાં આવ્યા છે. ગઈકાલે 5 દર્દીઓને છે તે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 20 દર્દીઓને પણ અહીં લાવવામાં આવ્યા છે. વધારે સારવાર છે તે ચાલી રહી છે. જો કે અમદાવાદની ટીમ દ્વારા હોસ્પિટલમાં છે અને ત્યાં ઓપરેશન થિયેટર પણ બંધ કરી દેવામાં આવી હતી, ઓપીડી પણ બંધ કરાવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે કે જ્યારે ઓપરેશનમાં જ કોઈ ખામી રહી ગઈ છે કે પછી ઓપરેશન બાદ રોપ નાખવામાં આવ્યા છે તેમાં કોઈ ખામી હતી અને તેના કારણે ઇન્ફેક્શન લાગ્યું છે તેની તપાસ ચાલી રહી છે. અને અત્યારે જે આંખની હોસ્પિટલ છે તેમાં સારવાર ચાલી રહી છે. મેડિસિટી હોસ્પિટલમાં આવેલી આંખની હોસ્પિટલમાં તમામ દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે જે મંજુશ્રી હોસ્પિટલ છે કે જેમાં આંખની હોસ્પિટલ આવેલી છે, સરકારી હોસ્પિટલ છે અને તેમાં અત્યારે તમામ દર્દીઓ એટલે કે 5 દર્દીઓને પહેલાં લાવવામાં આવ્યા હતા કે જેને વધારે પડતી અસર હતી અને ત્યારબાદ 20 દર્દીઓને અહીં વધારે સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સંવાદદાતા વિભુ પણ આપણી સાથે જોડાયા હતા અને હાલ અત્યારે હોસ્પિટલમાં દર્દીઓની શું સ્થિતિ છે તે વિશે પણ તાગ મેળવ્યો હતો. તો હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. દર્દીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. 25 જેટલા દર્દીઓ હાલ અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો. પાંડેસરામાં વહેલી સવારનો જ આ બનાવ છે. વિડીયો વાયરલ થયો. ઢોર પકડવા ગયેલી એસએમસીની ટીમ પર પશુપાલકોનો હુમલો જોવા મળ્યો. ખાડી પુલ નજીક આ ઘટના બની હતી. ખુલ્લા પ્લોટમાં ઢોર પકડ ટીમ ગઈ હતી. ઢોર પકડવા જતા જ પશુપાલકોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. હુમલામાં પાલિકાના એક કર્મચારીને માથાના ભાગે ઇજા પણ પહોંચી છે. ઘાયલ કર્મીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવ બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઢોર પકડવા જતી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો છે. એસએમસીના એક કર્મચારીને સમગ્ર ઘટનામાં ઇજા પણ પહોંચી છે. એક કર્મચારી ઘાયલ છે. માથાના ભાગે કર્મચારીને ઇજા પહોંચી હતી અને હાલ અત્યારે કર્મચારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સંવાદદાતા કીર્તેશ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, એસએમસીની કર્મચારીઓની ટીમ જ્યારે ઢોર પકડવા માટે ગઈ ત્યારે પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના?
બિલકુલ સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી નજીક રખડતા ઢોર રખડી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાની ઢોર પાર્ટીને મળ્યા હતા, જેને લઈને ઢોર પાર્ટી આ ઢોરોને પકડવા પહોંચી હતી. જોકે મહાનગરપાલિકા પત્તાની સાથે ઢોર માલિકો આવી પહોંચ્યા હતા અને ઢોર છોડાવવા માટે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. સૌથી મહત્વની વાત છે કે સુરત પર કર્મચારીઓ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. ઢોર પકડવા થતી પાર્ટીઓ ઉપર આ પ્રકારે પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. જ્યારે જે કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને મહાનગરપાલિકા દ્વારા ઢોરના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. પણ જે પ્રકારે આ પ્રકારની ઘટના બને છે જેને લઈને ઢોર પકડવા જતા કર્મચારીઓમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતમાં ખાનગી સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. બે બાળકોને સ્કૂલના ધાબાની સફાઈ માટે મોકલવામાં આવ્યા હતા. સફાઈ કરતા પતંગની દોરી લેવા જતા બંનેને કરંટ લાગ્યો હતો. ડિંડોલીની શારદાયતન શાળાનો આ બનાવ છે, જ્યારે શિવા યાદવ અને શિવમ યાદવ નામના બે ભાઈઓ દાઝી જતા ખાનગી હોસ્પિટલ તેઓને ખસેડાયા છે. આક્ષેપ છે કે છઠ્ઠા ધોરણમાં ભણતા 14 વર્ષીય શિવા યાદવને શાળાના સંચાલકે ધાબા પર સફાઈ કામ માટે મોકલ્યો હતો. સવારે 7 વાગે વિદ્યાર્થીને બળજબરીપૂર્વક સફાઈ કરવા માટે જવાનું કહેવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ છે. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલીની શાળાના જે સંચાલક છે તેની ઘોર બેદરકારી સામે આવી છે. બે વિદ્યાર્થીઓ હતા, બંને વિદ્યાર્થીઓને શાળાની છત પર સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ બાળકો છે કે સફાઈ કામદારો, તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે વિદ્યાના ધામમાં વિદ્યા લેવા બાળકો જતા હોય છે, પરંતુ જે ખાનગી સંચાલકો છે તે લોકો તેમની પાસે સફાઈ કરાવતા હોય તેવી ઘટના સુરતમાંથી સામે આવી. માસૂમો પાસે સફાઈ કરાવવાની શા માટે જરૂર પડી, આ સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે. બાળકો છે કે સફાઈ કામદારો, કારણ કે જે બે બાળકો હતા તે છત પર સફાઈ કરવા માટે ગયા, બળજબરી પૂર્વક તેઓને મોકલવામાં આવ્યા હોય તેવા પણ આક્ષેપ છે. અને તે જ દરમિયાન બંને બાળકો જે હતા તેઓને કરંટ લાગ્યો છે. બંને બાળકો દાઝી જતા તેઓને ખાનગી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ માસૂમ બાળકો પાસે વિદ્યા આપવાને બદલે શા માટે સફાઈ કરાવવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. તે ઉપરાંત આ ઘટના પાછળ જવાબદાર કોણ તેને લઈને પણ હાલ અત્યારે વાલીઓ પણ સવાલ ઉઠાવે વિદ્યાર્થીને બળજબરીપૂર્વક સફાઈ કરવા માટે કહેવામાં આવ્યું હોય તેવો પણ આક્ષેપ છે. સવારે 7 વાગ્યાના સુમારની આ ઘટના છે. ભગીરથસિંહ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ભગીરથસિંહ, બે બાળકો હતા, સ્કૂલની છત પર સફાઈ કરવા મોકલવામાં આવ્યા અને દાઝ્યા, શું કહેશો આપ? આ બાબતે મને જાણ થતા મારા દ્વારા જિલ્લાના શિક્ષણ ઇન્સ્પેક્ટર છે, ઇન્સ્પેક્ટર અને મદદની શિક્ષણ નિરીક્ષક જે છે બંનેને તપાસ સોંપી દેવામાં આવી છે અને એ બંને આજે સ્કૂલ પર જશે અને બધા જ પ્રકારની માહિતી મેળવી અને તપાસ કરીને મને રિપોર્ટ જમા કર્યો છે. પછી શાળા વિરુદ્ધમાં કાયદેસરના પગલા લેવામાં આવશે. કેવા પ્રકારની કાર્યવાહી ભગીરથસિંહ થઈ શકે છે સમગ્ર મામલે? શાળાની વિરુદ્ધમાં અને શિક્ષકની વિરુદ્ધમાં જે કઈ તારણો સાબિત થશે, તપાસના જે રિપોર્ટ આવશે, રિપોર્ટના આધારે ખ્યાલ આવશે, શાળાની વિરુદ્ધમાં જે કઈ પગલા ભરવાના હશે, શાળાને દંડકીય જોગવાઈ કરવાની હશે કે શાળાની માન્યતા બાબતે જે કઈ નિર્ણયો લેવાના હશે, બધા જ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે. ભગીરથસિંહ, આ કોઈ પહેલી ઘટના નથી કે જ્યાં બાળકો પાસે કોઈ પ્રકારની આવી રીતે કામગીરી કરાવવામાં આવતી હોય છે. અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે, શા માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? કડક કાર્યવાહી કરવા માટે હાજર થયા હજી 15 દિવસ થયા છે. આ બાબતે હમણાં જ 5 દિવસ પહેલા પત્ર કરવામાં આવ્યો છે. બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ ન આપો એ બાબતે તમામ પ્રકારની તકેદારીઓ લેવામાં આવી રહી છે અને આ બાબતે પણ લેવામાં આવશે કે કોઈ પણ પ્રકારની કોઈને પણ બાંધછોડ કરવામાં નહીં આવે કે કોઈને દોષિત છોડવામાં નહીં આવે. ખાસ કરીને કેવા પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે? આપ જે રીતે કહી રહ્યા છો કે કડક કાર્યવાહી કરવામાં આવશે, દાખલારૂપ પગલા લેવાશે ખરી? હાજી, ચોક્કસ લેવાશે. અને હવે આ બાબતે આવી આગળ ઘટનાઓ ન બને તે માટે શું પગલા લેશો આપ? આ બાબતે તમામ આચાર્યોની મીટિંગ કરી અને તમામ આચાર્યોને આ બાબતે અવેર કરવામાં આવશે અને તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે પણ તાલીમ આપવામાં આવશે
અને એ બાબતે અવેર કરવામાં આવશે. જી ભગીરથ સિંહ, તો જે બાળકો દાજા છે તેમના વાલી સાથે આપે કોઈ વાતચીત કરી છે ખરી? આપ તે બાળકોની પરિસ્થિતિ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા ખરી? હાજી, અમારા ઇન્સ્પેક્ટર જે છે એ બાળકોને મળવા માટે પહોંચી ગયા છે, વાલીને પણ મળ્યા છે અને શાળાના સંચાલકોને પણ મળ્યા છે અને શિક્ષકોને પણ મળ્યા છે. તેમની પાસેથી આપને શું રિપોર્ટ આપવામાં આવ્યો છે? વાલીઓનું શું કહેવું છે? હજી વાલીઓએ નિવેદન કશું આપ્યું નથી, કારણ કે હોસ્પિટલમાં હતા એટલે વાલીઓએ કશું કોઈ પણ પ્રકારનું નિવેદન હાલ આપ્યું નથી. ભગીરથસિંહ, આપ જ જણાવી રહ્યા છો કે જે ઇન્સ્પેક્ટર હતા તે મળવા પહોંચ્યા છે, તો વાલીઓએ કંઈક તો કહ્યું હશે ને? હા, એટલે બાળકોને પૂછો એવું વાલીઓ કહ્યું હતું, કારણ કે હોસ્પિટલમાં હોય અને એ સંદર્ભે એ સમયે વાલીઓએ વધારે વાત કરવાની ના કહી હતી. સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. બે બાળકોને સ્કૂલના તાબાની સફાઈ કરાવવામાં આવી અને ત્યારબાદ આ બંને બાળકો દાજ્યા હતા, જે હાલ અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા શિક્ષણ અધિકારી પણ આપણી સાથે જોડાયા હતા. ન્યૂઝ 18 ગુજરાતી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે વાતચીત કરી. તેઓએ જણાવ્યું કે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે, દાખલારૂપ પગલાં લેવામાં આવશે. સફાઈ કરતા દોરી લેવા જતા બંને બાળકોને કરંટ લાગ્યાની આ ઘટના સામે આવી છે. ડિંડોલીની શારદાયતન શાળાનો આ બનાવ છે. સમગ્ર ઘટનાને પગલે હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ શાળા સામે કાર્યવાહી થશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન છે. ઘટનાના દોષિતોને છોડવામાં નહીં આવે, કેવા પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે હવે તે જોવું રહ્યું. તો ડિંડોલીની આ ખાનગી શાળાનો બનાવ છે. જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ સમગ્ર ઘટનાને ન્યૂઝ 18 ગુજરાતી વાતચીત કરી. સમગ્ર ઘટનાને પગલે તપાસના આદેશ આપ્યા હોવાનું પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. જે પણ દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળકો શાળામાં ખાસ કરીને વિદ્યા લેવા જતા હોય છે. વિદ્યાના મંદિરમાં બાળકો પાસે આ પ્રકારની સફાઈ કરાવવામાં આવી હતી ત્યારે આ પાછળ જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે. કુંડા તિવારી શાળા સંચાલક પણ આપની સાથે જોડાઈ ચુક્યા છે. જી શું કહેશો, સમગ્ર ઘટના સામે આવી છે? જી સર, જી મેડમ, ઇસમે ક્યા હૈ, સફાઈ કી કોઈ બાત હી નહીં થી. વો પતંગ પતંગ પકડને કે ચક્કર મેં બચ્ચા ઉપર ગયા થા મેડમ, પતંગ પકડને કે. જી 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 મેડમ. અરે પર યે બાત સામે આઈ હૈ કી આપને ઉસકો ઉપર ભેજા થા જો બચ્ચે ઉનકે. બિલકુલ નહીં મેડમ, એક્ચ્યુઅલી ક્યા હૈ, યહાં 400 બચ્ચે હૈ और किसी को ऊपर नहीं भेजा गया था. और पतंग के लालच में बच्चा गया था और पावर भी वहां से दूर है, पतंग पकड़ने के चक्कर में ऐसा बनाव बना है मैडम. पर आपके सामने तो ये सब आक्षेप किए जा रहे. जी मैंने उसके फुटेज भी मीडिया वालों को चैनल वालों को मुहैया करवाया है. ये आक्षेप गलत है मैडम. और सफाई के लिए हमने यहाँ मासी रखा है, दो मासी है, भाई है और छत पे सफाई का कोई मतलब ही नहीं होता है. तो ये जो बच्चे उनके पेरेंट्स का तो यही कहना है कि आपके कहने से बच्चे छत पे गए थे सफाई के लिए. जी मैडम, पेरेंट्स तो यहाँ थे नहीं, तो पेरेंट्स को इसकी संपूर्ण जानकारी नहीं है. और यहाँ मासी है, बच्चे हैं, आप किसी से भी विजिट करवा सकते हैं, किसी से भी पूछताछ कर सकती हैं. तो ये जो आक्षेप हो वो आप गलत ठहरा रहे? ये बिल्कुल बिल्कुल गलत है मैडम. જી કુંડા તિવારી, આપ અમારી સાથ જુડે ઉસકે લિયે આપકા ધન્યવાદ. તો જે શાળા સંચાલક હતા તેમની સાથે પણ ફોન પર વાતચીત કરવામાં આવી અને તેઓએ જણાવ્યું કે આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આક્ષેપ સદંતર ખોટા છે. બાળકો પતંગ પકડવા માટે છત પર ગયા હતા અને ત્યારબાદ બંને બાળકોને કરંટ લાગ્યો છે. આ પ્રકારની કોઈ ઘટના જ શાળામાં નથી બની, અથવા તો શાળામાં બાળકો પાસે કોઈ સફાઈ કરાવવામાં ન આવતી હોય તેવું નિવેદન જે શાળા સંચાલક હતા તેઓએ આપ્યું છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી છે અને તેઓએ જણાવ્યું કે કોઈ પણ દોષિત હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીનું એક જ રટણ હતું કે આ પ્રકારની કોઈ જ ઘટના નથી બની, અમે બાળકો પાસે કોઈ પણ પ્રકારની સફાઈ કરાવી નથી. જ્યારે બીજી તરફ જે બાળકો હતા, વાલીઓ હતા, તેઓનો આક્ષેપ છે કે આ પ્રકારે છતની સફાઈ માટે બાળકોને ધાબા પર મોકલવામાં આવ્યા, પતંગની દોરી લેવા જતા સમયે બંને બાળકોને કરંટ લાગ્યો હતો અને બંને બાળકો હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટના મામલે શાળા સંચાલકનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેઓનું એક જ રટણ છે કે આ પ્રકારનો કોઈ પણ બનાવ નથી બનવામાં આવ્યો. શાળાનું નકરોળ તંત્ર છે કે જેઓએ બાળકોને છત પર સફાઈ કરવા મોકલ્યા અને બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ દાઝ્યા હતા. બંને વિદ્યાર્થીઓ દાઝ્યા અને ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખાતે પણ હાલ અત્યારે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ વાતચીત કરી. જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે આ પ્રકારની ઘટનામાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, દાખલારૂપ પગલા પણ લેવામાં આવશે. તો સમાચાર મહાલ સમય થયો છે વિરામનું. અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાનો ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાનો ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. લાઈફ મે જીતને ઘટના સ્થળે પહોંચ્યું હાથ ધરી કાર્યવાહી. રાજકોટના ઉપલેટાના ધારાસભ્યની કારનો અકસ્માત. ધારાસભ્યની કાર મૃત ભેંસ સાથે અથડાતા કાર પલટી. મહેન્દ્રભાઈ પાડલિયા અને ભાજપ મહામંત્રી કારમાં હતા સવાર. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રીને સામાન્ય ઇજા. વડોદરામાં ફાજલપુર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત. દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયું. ખેડામાં ઢાંકણીવાળા વિસ્તારમાં પતંગ કપાવાના કારણે બે જૂથ વચ્ચે અથડામણ. ઘટનામાં ત્રણ યુવકો ઇજાગ્રસ્ત. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં કરી હતી તોડફોડ. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા. વડોદરા મનપામાં અધિકારી રાજ અધિકારીઓએ બ્રિજ નીચે રમત ગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવવા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા, પરંતુ મેયર અને ચેરમેનને આ બાબતે જાણ ન કરતા વિવાદ. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ. સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળ્યો. ડોક્ટર એનડી શિરુએ ફોર્મ ભરતા વિવાદ. ભાજપે મનસુખ સંખારવાને આપ્યું હતું મેન્ડેટ. 20 જાન્યુઆરીએ એક બેઠક માટે યોજાશે ચૂંટણી. અમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની આડઅસર. 17થી વધુ દર્દીઓને થઈ આડઅસર. આંખોમાં દેખાતું ન હોવાથી દર્દીઓની ફરિયાદ. 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડ્યા. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદના. દર્દીઓની ફરિયાદ બાદ સરકારે એક્સપર્ટ ડોક્ટરોની ટીમ બનાવી છેલ્લા એક મહિનામાં કરેલા ઓપરેશનના દર્દીઓની તપાસ થશે. અમદાવાદના માંડલમાં વિરમગામ સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ટીમ પહોંચી. હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન દ્રષ્ટિ લગતી તકલીફ નથી આવી કોઈ સામે. 17 દર્દીઓને અંધાપા અને દ્રષ્ટિ ઓછી થયાની ઉઠી હતી ફરિયાદ. અમદાવાદના બારેજમાં પતંગ કાપવા બાબતે જાગૃત થતા જીવલેણ હુમલો. કેટલાક લોકો પર કાર ચડાવીને કચડવાનો પ્રયાસ કરાયો. ઘટનામાં 7 લોકોને ઇજા પહોંચી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પંચમહાલ જિલ્લાના શામળદેવીથી 13 માસના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો. પંચમહાલ અને બોટાદ પોલીસના પ્રયાસોથી બાળક પરિવારને પરત મળ્યું. મિત્ર બનાવી મિત્રના જ માસૂમ બાળકનું કર્યું અપહરણ. મોરબીમાં નકલી ટોલ નાકામાં વધુ 3 આરોપીઓની ધરપકડ. વાંકાનેર પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી. વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ. મોરબી કોર્ટે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલના જામીન મંજૂર કર્યા. 3 દિવસ પહેલા યુવકે આટલી કાર્યવાહીથી સંતોષ હોવાનું કર્યું હતું સોગંદનામું. પગાર બાબતે યુવકને ઢોર માર મારવાનો હતો મામલો. દાહોદમાં ગેંગરેપના આરોપીને 20 વર્ષની સજા. લીમખેડા કોર્ટે 10,000નો દંડ અને 2 લાખ વળતર ચૂકવવા આદેશ આપ્યો. 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બનાસકાંઠામાં મડાણા નજીકથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. કિશોર સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. ચોરીના કેબલ સહિત 10,750નો મુદ્દામાલ જપ્ત. ઝડપાયેલા લોકો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હતા. ભુજમાં 7 લાખની લૂંટ કરનારા 4 આરોપીઓ રાજકોટથી ઝડપાયા. સુજી દ્વારા ક્રેટાકાર તથા રોકડ સહિત 14,61,000 મુદ્દામાલ જપ્ત. આરોપીઓએ ભુજમાં એગ્રોના.
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મોરબીના સિનેમાઘરમાં જોવા મળ્યા રિયલ ફિલ્મી દ્રશ્યો, થઈ ઝપાઝપી. મોરબીના સિનેમાઘરમાં રીલ નહીં પરંતુ રિયલ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. થયું એવું કે મોરબીના મલ્ટીપ્લેક્સમાં મૂવી ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક લાઇટ ગુલ થઈ ગઈ, જેના કારણે દર્શકોની મજા બગડી. ફિલ્મમાં રંગમાં ભંગ પડતા જ જેથી દર્શકો ઉશ્કેરાઈ ગયા અને સિનેમાના માલિક અને સિક્યુરિટી સ્ટાફ સાથે જબરી બબાલ કરી હતી. લાઇટને લઈને ફૂલ ડ્રામા થયો. રોષે ભરાયેલા દર્શકોએ સિક્યુરિટી સ્ટાફ સાથે ઝઘડો કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી લાઇટ ન આવતા લોકો બગડ્યા હતા અને ટિકિટના પૈસા પરત લેવાના મુદ્દે ઝઘડો થયો હતો. અંતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો. અમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને આંખે દેખાતું થયું બંધ. અંધાપા કાંડથી મચ્યો હાહાકાર. ગમે તે કરો, આંખ સાજી કરોની બૂમો પડી. અમદાવાદના માંડલ હોસ્પિટલમાં અંધાપા કાંડ સામે આવ્યો છે. વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બે દરકારી સામે આવી. 17 દર્દીઓને ઓપરેશનમાં બે દિવસ બાદ આંખમાં દેખાતું બંધ થઈ જતા હાહાકાર મચી ગયો. આ દર્દીઓમાંથી 5 લોકોને અમદાવાદમાં ખસેડાયા છે. અન્ય દર્દીઓને સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા. 17 દર્દીઓને આડઅસર થયાનું સામે આવતા દર્દીઓના હોશ ઉડી ગયા હતા. આંખ સાજી થવાની બદલે આંખે દેખાતું જ બંધ થઈ જતા દર્દીઓ અને દર્દીઓને વેલકમ બેક. રોડ પર સ્ટંટ કરનારાઓ સાવધાન રહેજો. વડોદરામાં ગમકપાર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. પોર નજીક ફાજલપુરમાં ગઈકાલે અકસ્માત સર્જાયો હતો. રોડ પર સર્પાકાર બાઇક ચલાવતો હતો યુવક. ગફલત રીતે બાઇક અંકારતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. બાઇકની પાછળ આવતા અન્ય વાહને દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું તો સ્ટંટ કરનારાઓ સાવધાન રહેજો. બેફા આમ રીતે રસ્તા પર કાર ચલાવતા યુવકનો અકસ્માત સર્જાયો હતો અને સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. ઘટનાસ્થળ પર યુવકનું મોત નિપજ્યું છે. ગમકવાર અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા. પાછળથી આવતી કારે સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. સુરેન્દ્રનગરમાં અકસ્માત સર્જાયો છે અને જેમાં 3 લોકોના મોત નિપજ્યા. બોલીસરા રોડ પર સડાલા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ત્રણેય મૃતકો મોરબીથી મૂળી આવી રહ્યા હતા તે દરમિયાન આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્રણેય મૃતકો મોરબીથી મૂળી પરત આવી રહ્યા હતા. ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો. ગમકવાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટ ભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેય મૃતકો મોરબીથી મૂળી આવી રહ્યા હતા તે દરમિયાન ઘટના બની. તો સડલા નજીક આ પ્રકારનો ગમકવાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ત્રણેય મૃતકો મોરબીથી મૂળી આવી રહ્યા હતા તે દરમિયાન આ ગમકવાર અકસ્માત સર્જાયો છે. મૂળીસરા રોડ પર સડલા નજીક આ ગમકવાર અકસ્માત સર્જાયો. ડમ્પરની પાછળ કાર ઘૂસી ગઈ હતી. સંવાદદાતા અક્ષય ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે. જે અક્ષય, મૃતકો મોરબીના હોવાની માહિતી સામે આવી છે. જી ચોક્કસ, થી વાત કરવામાં આવે તો જે મૂળીસરા રોડ છે એ રોડ પર કોલસો ભરેલું એક ડમ્પર જે પસાર થઈ રહ્યું હતું તેની પાછળ એક કાર ઘૂસી જતા કારમાં સવાર મોરબીના 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે. વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે એટલે કદાચ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો એવી હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં જે બેફામ ઓવરલોડ ડમ્પરો દોડી રહ્યા છે તેના કારણે પણ અકસ્માત સર્જાયો હોય તેવી પણ લોકોમાં ચર્ચા છે. હાલ મૂળી પોલીસ ટીમ છે ઘટના સ્થળે પહોંચી અને મૃતકોની લાશને પીએમ માટે મૂળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આવવામાં આવ્યા છે. જ્યારે ડમ્પરનો જે ચાલક છે અકસ્માત સર્જી ડમ્પર મૂકી નાસી છૂટ્યો છે તેને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર. ભાવનગરના વાઘાવાડી પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. સ્પોર્ટ્સ બાઇક સાથે અન્ય બાઇક અથડાતા ગોગાના પડવા ગામના રત્ન કલાકાર યુવકનું મોત નિપજ્યું. 20 વર્ષીય રાહુલ બારૈયા નામના યુવકનું મોત નિપજ્યું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.